गुजरात सरकार द्वारा आयोजित टेक्निकल स्पर्धा हेकाथोन 2022 शहेरना वरणामा खाते आवेल केपीजी यूनिवर्सिटी खाते प्रारंभ करवामां आव्यो हतो। हेकाथोन 2022 स्पर्धा विद्यार्थियों ने इनोवेशन माटे प्लेटफॉर्म पूरू पाड़े छे। आ स्पर्धा में राज्य की 15 वधु यूनिवर्सिटी 797 विद्यार्थियों और 154 टीम राज्य सरकार 40 जूमी मेंबर मड़ी सॉल्यूशन माटे सतत 36 कलाक विविध क्षेत्र की इंडस्ट्री स्टेटमेंट प्रॉब्लम सॉल्यूशन माटे काम कर रहा है। यूनिवर्सिटी डेप्यूटी डायरेक्टर कोमल मेहताए जणाव्यु कि राज्य की विविध कॉलेज विद्यार्थियों साथ 50 जेटला गवर्नमेंट ज्यूरी मेंबर हाजरी में समग्र कार्यक्रम योजायो हतो। વડોદરાથી નજીક વરણામા ખાતે આવેલી બાબરિયા કોલેજ, જે હવે ડૉક્ટર કિરણ એન પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી કેપીજીયુના નામથી ઓળખાય છે, અત્રે આ સંસ્થા ખાતે આજથી આપણે SSIPની રિજિયોનલ સ્પર્ધાનો પ્રારંભ કર્યો છે, જે 7 અને 8 ઓક્ટોબર 2 દિવસીય સ્પર્ધા છે, જેમાં કુલ 797 વિદ્યાર્થીઓ અને 154 ટીમ મળીને સતત 36 કલાક સુધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ માટે એ લોકો કામ કરી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રી જેવી કે સોફ્ટવેર, હાર્ડવેર, ફાર્મસી, મેનેજમેન્ટ, આયુર્વેદા, નર્સિંગ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ વગેરેના ઇન્ડસ્ટ્રી સ્ટેટમેન્ટ પ્રોબ્લેમ્સ આપણી પાસે આવેલા છે, જેના પર આ વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે દરેક ટીમ। અને જે આઝાદીના અમૃત મહોત્સવ તરીકે હેકાથોનના પાર્ટ રૂપે જે અમને પ્રોબ્લેમ્સ આપ્યા હતા એમાં મેઇન હતું કે એન્ટી ડિપ્રેસન્ટ્સ અને મૂડ સ્ટેબિલાઇઝર, લાઈક કોરોના પછી સ્ટુડન્ટ્સમાં પણ મોસ્ટ પ્રોબેબલી અને નોર્મલ લોકોમાં પણ ડિપ્રેશનના સાઇન્સ દેખાવા મળ્યા હતા, લોકો સ્ટ્રેસ લેવા રહેવા લાગ્યા હતા। તો અમારો આઈડિયા એવી રીતે છે કે એ સ્ટ્રેસ, એ એન્ઝાયટીને દૂર કરવા માટે અમે એક કમ્બાઇન થેરાપી લઈને આવ્યા છે, લાઈક એમાં છે એક કેમોમાઇલ ટી અને એક છે લેવેન્ડર ઓઇલ ઇન્ફ્યુઝ કેન્ડલ, કે જ્યારે સ્ટુડન્ટ્સ કોલેજ પતાવ્યા પછી કે સ્કૂલ પતાવ્યા પછી અને જ્યારે નોર્મલ બી વર્કિંગ પીપલ જ્યારે ઘરે આવે તો આઈને બસ ખાલી એક લેવેન્ડર ઓઇલવાળી કેન્ડલને એનલાઇટ કરે અને એની સાથે જે કેમોમાઇલ ટી આવે છે એને ગરમ પાણીમાં ડીપ કરીને એની સાથે લે, તો એ એ મૂડ સ્ટેબિલાઇઝ કરે છે અને ડિપ્રેશનના સાઇન્સને પણ ધીમે ધીમે દૂર કરે છે અને રિલીફ આપે છે એમાં। ટીમ લીડ સ્કિલ્સ યુનિવર્સિટી તસાલી સાહેબ और हमारी प्रोजेक्ट है वाटर डिस्ट्रीब्यूशन सिस्टम एंड मॉनिटरिंग यूजिंग IoT बेस। सो मेनली हम लोग इसमें दिखाना चाह रहे हैं जो अभी मैनुअली ओपनिंग एंड क्लोजिंग जो वाटर डिस्ट्रीब्यूशन सिस्टम है उसको हम लोग फुल्ली रिप्लेस करने जा रहे हैं IoT बेस्ड, मीन्स मैनुअल का या फुल्ली ऑटोमेटिक।